नमस्कार मित्रों, जीके विथ एम में हूँ अरविंद मकवाणा आप सबनु स्वागत करूँ छूँ। गुजरात सरकार में आवनार तमाम भर्तीओ माटे खूब ज उपयोगी विडियो जोवा अत्यारे चेनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल ने प्रेस करो जेथी रोजेरोज तमने नवा नवा विडियो अने नवी नवी माहिती मळती रहे। मित्रों, आजना विडियो में आपणे जोईशुं भारतनी बधी हाईकोर्टना न्यायाधीश अने तेनुं न्यायिक क्षेत्र ए पण फोटा साथे। आ लेटेस्ट अपडेट छे 2021 जे बधी हाईकोर्ट में हाईकोर्टना जे जजीस छे तेमा अमुक फेरफार थया छे अने अमुकनी नवी नियुक्ति पण थयेली छे, तो ए बधी माहिती आजना विडियो में आपणे मेळवीशुं। अने आ टॉपिक एवो छे जेमांथी वारंवार प्रश्नो पूछाता होय छे कि भाई आ हाईकोर्ट में अत्यारे कोण न्यायाधीश छे अथवा तो आ व्यक्ति कई हाईकोर्टना न्यायाधीश छे एवा प्रश्नो पूछाता होय छे। तो व्यवस्थित विडियो जुओ अने लास्ट में तमारी टेस्ट पण राखवामां आवेली छे। आ विडियो जोई अने टेस्ट आपी तमे तमारुं मूल्यांकन पण करी शको छो, तो लास्ट में टेस्ट पण आपी देवी। अने आनी पीडीएफ मेळवा माटे जे कंई माहिती छे ते पण हुं तमने लास्ट में आपी देश टेस्ट साथे। प्रथम आपणे हाईकोर्ट विशे माहिती मेळवीए तो भारतना बंधारणनी कलम 214 जणावे छे के दरेक राज्योमां हाईकोर्ट रहेशे। कई कलम छे? 214। बे के तेथी वधु राज्यों माटे एक ज अदालत होई शके, એટલે કે બે રાજ્ય છે તો બે રાજ્ય વચ્ચે એક અદાલત પણ હોઈ શકે છે। હાલમાં ભારતમાં કુલ 25 હાઈકોર્ટ છે। કેટલી છે? 25 હાઈકોર્ટ છે। દેશની 25મી હાઈકોર્ટની સ્થાપના અમરાવતી, જે આંધ્રપ્રદેશની રાજધાની છે, એમાં થઈ છે। આ હાઈકોર્ટનો અધિકાર ક્ષેત્ર રાજ્ય અથવા રાજ્યો, એટલે કે બે એકથી વધારે બે રાજ્યો કે ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો જૂથ છે। તો રાજ્ય, રાજ્યો અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ બધી વસ્તુ મળીને એની એક હાઈકોર્ટ પણ હોઈ શકે છે। ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહ લઈને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે। તો કોણ નિમણૂક કરે છે? રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ ભારતના મુખ્ય ન્યાયાધીશ અને રાજ્યપાલની સલાહ લઈને કરે છે। તો યાદ રાખવું, જો પ્રશ્ન પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિ કોની સલાહ લઈને હાઈકોર્ટમાં જજની નિમણૂક કરે છે, તો ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને રાજ્યપાલની મદદ લે છે, એટલે કે સલાહ લે છે। પરંતુ જો એવું પૂછવામાં આવે કે હાઈકોર્ટમાં મુખ્ય જજની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે। હાઈકોર્ટની વિગત બંધારણમાં કઈ કલમમાં આપેલી છે? 214માં। શું બે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે એક હાઈકોર્ટ હોઈ શકે? હા, હોઈ શકે। દેશમાં કુલ કેટલી હાઈકોર્ટો છે? 25 હાઈકોર્ટ છે। તો છેલ્લી હાઈકોર્ટ ક્યાં સ્થાપવામાં આવી? તો અમરાવતી, આંધ્રપ્રદેશમાં। તો આ બધી વિગતો છે, આ સ્લાઇડમાંથી તમને ખ્યાલ હોવી જોઈએ। હવે આપણે જોઈએ બધી હાઈકોર્ટના જજ। તો ઇલાહાબાદ હાઈકોર્ટ, હાઈકોર્ટનું નામ છે ઇલાહાબાદ હાઈકોર્ટ। ન્યાયાધીશ છે ગોવિંદ માથુર, તો વર્તમાન ન્યાયાધીશ આ છે ગોવિંદ માથુર। અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ તેનું અધિકાર ક્ષેત્ર છે, જે ઇલાહાબાદ હાઈકોર્ટ છે તેનું અધિકાર ક્ષેત્ર છે ઉત્તર પ્રદેશ રાજ્ય। આંધ્રપ્રદેશ હાઈકોર્ટ, ન્યાયાધીશ છે અરૂપ કુમાર ગોસ્વામી, આ છે અરૂપ કુમાર ગોસ્વામી, આંધ્રપ્રદેશ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ। અધિકાર ક્ષેત્ર છે આંધ્રપ્રદેશ, એટલે આંધ્રપ્રદેશ રાજ્ય પૂરતું એનું અધિકાર ક્ષેત્ર રહેલું છે। બોમ્બે હાઈકોર્ટ, હાઈકોર્ટનું નામ શું છે? બોમ્બે હાઈકોર્ટ। ન્યાયાધીશ છે દીપંકર દત્તા, આ છે દીપંકર દત્તા, બોમ્બે હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ। અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો જુઓ, ગોવા, મહારાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલી। તો ટોટલ ત્રણ વસ્તુ, એટલે કે બે રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું અધિકાર ક્ષેત્ર ધરાવે છે બોમ્બે હાઈકોર્ટ। તો યાદ રાખજો, એવું પૂછવામાં આવે કે ગોવા છે કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે, તો બોમ્બે હાઈકોર્ટના। મહારાષ્ટ્ર કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે? તો મહારાષ્ટ્ર હાઈકોર્ટ નથી, પરંતુ શું નામ છે? બોમ્બે હાઈકોર્ટ। અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ પ્રથમ અલગ, દીવ અને દમણ અને દાદરા અને નગર હવેલી બે કેન્દ્રશાસિત પ્રદેશો હતા, બંનેને મર્જ કરી દેવામાં આવ્યા અને અત્યારે દીવ, દમણ અને દાદરા નગર હવેલી ટોટલ એક જ કેન્દ્રશાસિત પ્રદેશ છે। આ રીતે દેશમાં કુલ 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે અને 28 રાજ્યો છે વર્તમાનમાં।
આગળ જોઈએ આપણે. કલકત્તા હાઈકોર્ટ ન્યાયાધીશ છે ટીબી રાધાકૃષ્ણન. ફોટોમાં જોઈ શકો છો તમે ટીબી રાધાકૃષ્ણન કલકત્તા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે તે બંનેનો અધિકાર ક્ષેત્ર કલકત્તા હાઈકોર્ટ ધરાવે છે, એટલે કે એક રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ. છત્તીસગઢ હાઈકોર્ટ ન્યાયાધીશ છે પી આર રામચંદ્ર મનોન. તો આ છે પી આર રામચંદ્ર મનોન, જે છત્તીસગઢ હાઈકોર્ટના અત્યારે ન્યાયાધીશ છે. અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો છત્તીસગઢ રાજ્ય તેનું અધિકાર ક્ષેત્ર છે. દિલ્હી હાઈકોર્ટ ન્યાયાધીશ છે ધીરુભાઈ એન પટેલ. આ છે ધીરુભાઈ એન પટેલ. અધિકાર ક્ષેત્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે દિલ્હી જ છે. ગુવાહાટી હાઈકોર્ટ ગુવાહાટી હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે સુધાંશુ ધુલિયા. આ છે સુધાંશુ ધુલિયા, ગુવાહાટી હાઈકોર્ટના ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મિઝોરમ અને નાગાલેન્ડ, ચાર રાજ્યો નો અધિકાર ક્ષેત્ર ધરાવે છે ગુવાહાટી રાજ્ય, ગુવાહાટી હાઈકોર્ટ. તો ગુવાહાટી હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર યાદ રાખજો, અરુણાચલ પ્રદેશ, અસમ, મિઝોરમ અને નાગાલેન્ડ. આગળ જોઈએ ગુજરાત હાઈકોર્ટ. ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? વિક્રમનાથ. તમે ફોટોમાં જોઈ શકો છો વિક્રમનાથ, ખાસ યાદ રાખજો, ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે. અધિકાર ક્ષેત્ર છે ગુજરાત રાજ્ય. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ એના વર્તમાન ન્યાયાધીશ છે એલ નારાયણ સ્વામી. ફોટોમાં તમે જોઈ શકો છો એલ નારાયણ સ્વામી. અધિકાર ક્ષેત્ર હિમાચલ પ્રદેશ છે, એ રાજ્ય અને કોર્ટ બંને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ છે અને એનું અધિકાર ક્ષેત્ર પણ હિમાચલ પ્રદેશ જ છે. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ ન્યાયાધીશ છે પંકજ મિત્તલ. ફોટોમાં તમે જોઈ શકો છો પંકજ મિત્તલ, જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, બંને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ઝારખંડ હાઈકોર્ટ એના વર્તમાન ન્યાયાધીશ રવિ રંજન છે. ફોટોમાં તમે જોઈ શકો છો રવિ રંજન, ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્ર ઝારખંડ રાજ્ય છે. કર્ણાટક હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે અભય શ્રીનિવાસ ઓકા. નામ યાદ રાખજો ખાસ, આ છે અભય શ્રીનિવાસ ઓકા, કર્ણાટક હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો કર્ણાટક છે. કેરળ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે એસ મણિકુમાર. આ છે એસ મણિકુમાર, કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્ર કેરળ અને લક્ષદ્વીપ, એક રાજ્ય અને બીજું કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ. આગળ જોઈએ મધ્યપ્રદેશ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે મોહમ્મદ રફીક. આ છે મોહમ્મદ રફીક, મધ્યપ્રદેશના ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજ્ય અધિકાર ક્ષેત્ર છે. મેઘાલય હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે વિશ્વનાથ સોમદર. આ છે વિશ્વનાથ સોમદર, મેઘાલયના ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્ર છે મેઘાલય રાજ્ય. મદ્રાસ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? સંજીવ બેનર્જી. ફોટોમાં તમે જોઈ શકો છો આ છે સંજીવ બેનર્જી. અધિકાર ક્ષેત્ર પુડુચેરી અને તમિલનાડુ બંને છે. તો પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તમિલનાડુ રાજ્ય છે, તો એક કેન્દ્રશાસિત પ્રદેશ અને એક રાજ્ય નું અધિકાર ક્ષેત્ર ધરાવે છે મદ્રાસ હાઈકોર્ટ. જો એવું પૂછવામાં આવે તમિલનાડુનું અધિકાર ક્ષેત્ર કયો હાઈકોર્ટ ધરાવે છે, તો ત્યાં તમિલનાડુ હાઈકોર્ટ નહીં આવે, યાદ રાખજો, જે નામ છે તે જ આવશે, મદ્રાસ હાઈકોર્ટ ધરાવે છે.
અને પુડુચેરીનું પણ એ રીતે જ. પુડુચેરીનું અધિકાર ક્ષેત્ર કયા હાઈકોર્ટ પાસે છે? તો મદ્રાસ હાઈકોર્ટ પાસે છે. મણિપુર હાઈકોર્ટ ન્યાયાધીશ છે રામલિંગમ સુધાકર. આ છે રામલિંગમ સુધાકર. અધિકાર ક્ષેત્ર મણિપુર રાજ્ય છે. ઓડિશા હાઈકોર્ટ, ઓડિશા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે એસ મુરલીધર. ફોટોમાં તમે જોઈ શકો એસ મુરલીધર છે. અધિકાર ક્ષેત્ર ઓડિશા રાજ્ય છે. પટના હાઈકોર્ટ નામ છે. ન્યાયાધીશ છે સંજય કરોલ. ફોટોમાં જોઈ શકો તમે સંજય કરોલ, પટના હાઈકોર્ટના ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્ર બિહાર રાજ્ય છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ આ નામ છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. ન્યાયાધીશ છે રવિશંકર ઝા. આ છે રવિશંકર ઝા. અધિકાર ક્ષેત્ર ત્રણ છે, એક પંજાબ રાજ્ય, હરિયાણા રાજ્ય અને ચંડીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ. તો ખાસ યાદ રાખવું, જો પૂછવામાં આવે ચંડીગઢનું હાઈકોર્ટ ક્ષેત્રનું નામ જણાવો તો આવશે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ આવશે. એ જ રીતે જો હરિયાણાનું પૂછવામાં આવે તો ખાલી હરિયાણા હાઈકોર્ટ લખીને નથી આવવાનું, યાદ રાખવું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું નામ છે, બંને સાથે આવશે. ચાર ઓપ્શન આપેલા હોય, પંજાબ હાઈકોર્ટ, હરિયાણા હાઈકોર્ટ, ચંડીગઢ હાઈકોર્ટ અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. તો તમારે જો હરિયાણાનું પૂછવાનું હોય તો પણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, પંજાબનું પૂછાય તો પણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ અને ચંડીગઢનું પૂછાય તો પણ નામ યાદ રાખવું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ એનો અધિકાર ક્ષેત્ર ધરાવે છે. આગળ જોઈએ રાજસ્થાન હાઈકોર્ટ. વર્તમાન ન્યાયાધીશ છે ઇન્દ્રજીત મહંતી. આ છે ઇન્દ્રજીત મહંતી, રાજસ્થાન હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્ર તેમનું રાજસ્થાન રાજ્ય છે. સિક્કિમ હાઈકોર્ટ. ન્યાયાધીશ છે જીતેન્દ્ર કુમાર મહેશ્વરી. આ છે જીતેન્દ્ર કુમાર મહેશ્વરી, સિક્કિમ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્ર સિક્કિમ રાજ્ય છે. તેલંગણા હાઈકોર્ટ, એના ન્યાયાધીશ છે હિમા કોહલી, એકમાત્ર મહિલા ન્યાયાધીશ હિમા કોહલી. ખાસ યાદ રાખવું, જોયું પૂછવામાં આવે કે હાઈકોર્ટના એકમાત્ર ન્યાયાધીશ વર્તમાનમાં કોણ છે તો એ છે હિમા કોહલી. હિમા કોહલી કઈ હાઈકોર્ટના ન્યાયાધીશ છે? તો તેલંગણા હાઈકોર્ટના. અધિકાર ક્ષેત્ર પણ તેલંગણા રાજ્ય છે. તો ખાસ યાદ રાખવું તેલંગણા, હિમા કોહલી. ત્રિપુરા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? અકિલ કુરેશી. ફોટોમાં આપ જોઈ શકો છો અકિલ કુરેશી, ત્રિપુરા હાઈકોર્ટના ન્યાયાધીશ. અધિકાર ક્ષેત્ર પણ ત્રિપુરા રાજ્ય છે. ઉત્તરાખંડ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? રાઘવેન્દ્રસિંહ ચૌહાણ. આ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ. અધિકાર ક્ષેત્ર છે ઉત્તરાખંડ રાજ્ય. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. તે સિવાય આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે જોવા ઇચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અને પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયોઝ પણ જોઈ શકો છો. આપણે જે વિડીયો જોયો તેવા જ ફોટો સાથેના વિડીયો ઘણા બધા, એટલે કે બધા રાજ્યોના મુખ્યમંત્રી, બધા રાજ્યોના રાજ્યપાલ, વર્તમાનમાં કોણ કયા પદ ઉપર છે તે બધા પદાધિકારીઓ, પ્લસ વર્લ્ડ હેરિટેજ સાઇટ, ભારતના લોકનૃત્યો, ઘણા બધા વિડીયો છે તે ફોટા સાથે પણ વ્યવસ્થિત મૂકેલા છે. જોવા ઇચ્છતા હોય ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ જોઈ શકો છો. પ્લસ આ વિડીયોની જો PDF મેળવવા ઇચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, ત્યાંથી જોડાઈ ફ્રીમાં તમે આની PDF મેળવી શકો છો. એ સિવાય બીજો રસ્તો છે કે આ નંબર ઉપર GK લખી વોટ્સએપ કરી દો, હું તમને લિંક મોકલી આપીશ. તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો ત્યાં તમને રોજેરોજ નવા નવા વિડીયોના જે PDF છે તે મળતી રહેશે.
હવે આપણે આગળ વધીએ ટેસ્ટમાં. જે વિડીયો જોયો તેમાંથી જ પૂછેલું છે તો યાદ હશે તમને. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? બે. તેલંગાણા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? એકમાત્ર મહિલા ન્યાયાધીશ છે હાઈકોર્ટના, તમને મેં કહેલું. ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? ખાસ યાદ રાખવું, ઘણી વખત પૂછાયેલું છે. રાજસ્થાન હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? તો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.